વાર્તાની રસદારમાં આપ સાંભળી રહ્યા છો સુંદર મજાની વાર્તા। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કોકિલા પરણીને સાસરે આવી એ દિવસથી જ એના માથે પનોતી બેઠી। એનો પતિ પરાગ તો ખૂબ સારા સ્વભાવનો, પરંતુ એ તો આખો દિવસ ખેતરે ખેતીના કામમાં વ્યસ્ત। સાંજે ઘેર આવે ત્યારે થોડી રાહત। સ્વભાવે તો એની નણંદ ચેતના પણ ખૂબ સારી, પરંતુ સાસુ ગોમતી આખો દિવસ કચ કચ સિવાય કશું જ નહીં। રસોઈમાં શાક થોડું વધારે ચડી ગયું હોય તો તરત જ મોઢામાંથી શબ્દોના તીર છૂટે, અલી આ શાક તો બાફીને ડૂવો કરી દીધું, તારામાં કાંઈ વેતા છે કે નહીં? રોટલો થોડો વધારે ચડે તો બાળીને કોલસો કરી નાખ્યો, અને સહેજ ઓછો ચડે તો આ તો સાવ કાચો કચ। શાકમાં મરચાં મીઠા બાબતે પણ મોડું થૂક જેવું અને તીખું લાલ જેવા શબ્દો સાથે મેણાની માર સતત કોકિલા પર વરસતી રહે। ક્યારેક વાત વધી જાય ત્યારે નણંદ ચેતના માને કહે, માં આજ તો આ શાક મેં બનાવ્યું છે, બિચારી કોકિલા ભાભીને કેમ વઢે છે? ગોમતી તરત જ ચેતના સાથે પણ ઝઘડો કરી બેસે, તું તો વચ્ચે બોલીશ જ નહીં, તમે બે જણિયું એક થઈને મને ખોટી પાડો છો, પણ એમ હું તમારાથી ડરી જાવ એવી નથી હો। ઝઘડા માટે ના હોય કોઈ વાત કે ના હોય કોઈ વિષય, બસ ઝઘડો અને ગોમતી એકબીજાના પર્યાય। ઘણીવાર તો ફારસ જેવું થઈ જાય, કૂતરું ઘર બહાર જતું હોય અને કોકિલાના મોઢેથી કૂતરાને હળીકૂતરી વાક્ય અનાયાસે નીકળી જાય તો કોકિલાનું આવી જ બને, તે કૂતરીના બહાને હળકૂતરી મને કીધું છે, પછી તો ગાળોનો વરસાદ, હા હા હું જ કૂતરી છું, તું સ્વર્ગની અપ્સરા હોય તો ભલે રહી। ચેતના તો ચોખ્ખું કહી સંભળાવે, માં તું ક્યાં કૂતરી છે? તે તારા માથે લે છે, બસ પછી તો થઈ રહ્યું, તમે બધા ભેગા થઈને મને મારવા બેઠા છો, પણ એમ હું કાંઈ મરવાની નથી હો। પછી અડધો કલાક બેઠા બેઠા રોવે, છેવટે કોકિલા અને ચેતના વગર વાંકે માફી માગીને ગોમતીને શાંત કરે। નવરાશના સમયમાં તો ગોમતી ગમે તેને ઘેર પહોંચી જાય, મને ક મને આવકાર તો મળે જ, એ ઘરના આંગણામાં કોઈ વહુવારું દેખાય તો વાતનો એક જ વિષય હોય, આ વહુનું પિયર ક્યાં ગામ થાય, એ ગામનું પાણી તો બહુ આકરું છે, થોડો દાબ રાખજો નહીં તો સામે થતા વાર નહીં કરે હો। જુઓ આ મારે કોકિલા વહુ મારી સામે એક હરફ પણ ઉચ્ચારી શકે છે, હાડકા ભાંગી નાખું બેટીના। ધીમે ધીમે ગોમતી આખા ગામમાં વગોવાઈ ગઈ, કારણ કે આ ઝગડાળુ સ્વભાવ પર ઘર પૂરતો થોડો હતો, આડોશી પાડોશી સાથે પણ આવું જ વર્તન, એટલે તો ગોમતીને કોઈ આવતા જુએ કે તરત જ ગોમતી ભાડે નહીં એમ જાપાના કટલા બંધ કરી દે કે પછી આડા અવડા થઈ જાય। જ્યાં સુધી ગોમતીના પતિ મોગજીભાઈ હયાત હતા ત્યાં સુધી તો થોડું ઠીક હતું, મોગજીભાઈ 100 વીઘા જમીનના માલિક, ખમતીધર ઘર અને ઘેર કાયમ માટે બે ભેંસો દૂજણી તો હોય જ, એટલે છાશ માટે સૌ આશા કરે। મોગજીભાઈ સ્વભાવે પણ ઉદાર દિલ, ગામમાં કોઈને પણ કંઈ જરૂર પડે તો મોગજીભાઈ પાસે દોડીને આવે। આ બધા કારણોથી ગોમતીના વઢકડા સ્વભાવ સામે સૌ આંખ આડા કાન કરે। એટલું સારું હતું કે મોગજીભાઈના લક્ષણો પરાગમાં ઉતરી આવ્યા હતા, આડોશી પાડોશી અને ગામ લોકો સૌ આમાન્ય રાખે અને એટલે જ તો સૌ ગોમતીથી દૂર ભાગે। કોકિલા 7 ધોરણ ભણેલી ને પરાગ મેટ્રિક પાસ, પરાગ માના સ્વભાવથી સંપૂર્ણ પરિચિત હતો, પરંતુ ગમે તેવી હોય માં તો માં છે ને, એટલે તો સાસુઓના ઝઘડામાં ક્યારેય માથું ના મારે, એને કોકિલામાં સંપૂર્ણ વિશ્વાસ હતો, અને કોકિલા તો સામેથી જ કહી દેતી, તમે ક્યારેય કોઈ ચિંતા ના કરશો, સાસુ તો માં જ છે ને। આમેય કોકિલા ગોમતી સામે ક્યારેય એક શબ્દ પણ ક્યાં બોલતી હતી, એને તો ગોમતીના શબ્દ બાણ માત્ર ઝીલવાના જ હતા ને।
ચેતના પરણીને સાસરે ગઈ. હવે તો પૂછવું જ શું, આ મારી છોડી હતી એટલા ઘડી બરાબર હતું, પણ તને હવે કહેવાવાળું કોણ? હવે તો તું સાવ ફાટી જઈ છે, પણ મારી આગળ તારું કંઈ નહીં ચાલે. મૂઠ મેલી વિદ્યા જાદુ જંતર જે કરાવવું હોય એ કરાવજે, પણ ઘી દૂધ ખાધેલી આ ગોમતીને કાંઈ નહીં થાય. જો કેવી અડીખમ છું, ઝઘડાને ક્યાં કોઈ વિષય જોઈએ? કોકિલાને તો હસવું કે રડવું એ જ ના સમજાય. બસ એને તો હવે સાસુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો. કોકિલાના પિયર સુધી ગોમતીના સ્વભાવની વાત પહોંચી ગઈ હતી, પરંતુ ગોમતીની મા બાપ આગળ કોઈ રાવ ફરિયાદ નહીં. એને તો મોઢે એક જ વાક્ય હોય, જગત છે આ તો. મનમાં આવે બોલે, બાકી હું સાસરીમાં સુખી જ છું, તમે તો મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં. સમયના વહેણમાં સરકતા સરકતા કોકિલા બે બાળકોની માતા બની. પ્રથમ ખોળે દીકરી જન્મતા જ ગોમતીનો કકળાટ વધી ગયો. હમરાળીએ પહેલા ખોળે જ પથરો પટક્યો. બે વર્ષના મેળા ટોણાએ કદાચ ભગવાનને પીગડાવ્યા હોય કે ગમે તે હોય, પણ બીજા ખોળે દીકરાનો જન્મ થતાં જ કંઈક રાહત થઈ. પરંતુ આ તો સાસુ ગોમતી, એને આમ ખુલ્લામાં નવડાઈને મારા દીકરાને કોકની નજર લગાડીને માંદો પાડવો છે તારે? આ એના લમણે કાળું ટપકું કર, આ તારા બાપે આપેલ સોનાનું ઓમ નહીં પહેરાવતો નહીં ચાલે. એક તો મારો છોકરો રૂપાળો છે, અને એમાં પાછું ઓમ પહેરાઈને તારે એને માંદો પાડવો છે? સારું છે, તે છોડીને છોકરો બે મારા પગલા ઉપર ગયા છે. જેવા વાક્યનો મારો સતત કોકિલા પર થતો રહ્યો. હા, કોકિલાના દીકરાને તો કોઈની નજર ના લાગી કે ના બીમાર પડ્યો, પરંતુ ગોમતી જરૂર બીમાર પડી. કોકિલાએ દવાખાને લઈ જવાની વાત કરી, પણ આ તો ગોમતી વહુની વાત એમ કઈ માને? મોતી ઝરો ટાઈફોઈડ માથે ચડી ગયો ત્યાં સુધી આચાર કુચર દવા દારૂ કરીએ ગયા, છેવટે દવાખાને દાખલ થવું જ પડ્યું. લોહીના બાટલા ચડાવવા પડ્યા. રક્તદાનથી ડરતા એ સમયમાં કોકિલાએ રક્તદાન કર્યું. કેવા કર્મ કે સંજોગ કે વઢકણી સાસુ અને શાંતિપ્રિય વહુનું બ્લડ ગ્રુપ એક હતું. 15 દિવસે ઠીક થતા ગોમતીને કોકિલા ઘેરે લઈ આવી. ગોમતીની ખબર કાઢવા માટે મહેમાનોનો દોર શરૂ થયો. અલાયદા ઓરડામાં ગોમતીનો ખાટલો. આવેલ મહેમાનો ગોમતીને બોલાવી સાંત્વના આપીને બાજુના ઓરડામાં વાતે વળગે. કોકિલાના પિયરિયા પણ સમાચાર લેવા આવ્યા હતા. મોતના મુખમાંથી પાછી ફરેલ ગોમતી સર્વાકાને બાજુના ઓરડામાં બેઠેલ મહેમાનોની વાત સાંભળ્યા કરે. આ કોકિલા હોય ને, એ ગોમતી માને જીવતા ઘેર લાવે. 3-3 દવાખાને ગોમતી માને ડોક્ટરોએ સંગર્યા નહોતા. ડાક્ટર છૂટી પડ્યા કે અમે દવા નહીં કરીએ, આ ડોસી મામા કાંઈ નથી. આ કોકિલા હોય ને, એ ડાક્ટરને વિનંતી કરીને 4th દવાખાને દાખલ કરાવે. 3-3 દિવસ તો કોકિલાએ ખડે પગે ઊભા રહીને દવા કરાવી. 4th દાડે તો બધાય ના પાડતા હતા, તોય કોકિલાએ એનું લોહી આલ્યું. બાકી સૌને ખબર છે કે ગોમતી માએ કોકિલા સાથે કેવું વર્તન કર્યું છે. 5-1 દિવસમાં મહેમાનોનો ઘસારો બંધ થઈ ગયો. ગોમતી ખાટલામાં ચૂપચાપ પડી રહે અને આંસુ સાર્યા કરે. કોકિલા સતત પૂછ્યા કરે, માં તમે કેમ કંઈ બોલતા નથી? તમારા શબ્દો સાંભળવાની તો મને કાયમની ટેવ પડી ગઈ છે. તમારા ઠપકા વગર મને ચેન નથી પડતું, કંઈક તો બોલો માં. પરંતુ ગોમતીનો કોઈ જવાબ નહીં. કોકિલા અને પરાગની ચિંતા પેઠી. ગોમતી માનું ક્યાંક છટકી ના જાય, પેટ ભરવા પૂરતું ગોમતી જરૂર ખાતી હતી. કોકિલા મોસંબી નારંગીનો રસ મહાપરાણે પીવડાવતી અને ફળફળાદી પણ વિનંતી કરીને થોડા થોડા ખવડાવતી, પરંતુ ગોમતીની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. આમને આમ 15 દિવસ વીતી ગયા. આડોશ પાડોશમાં પણ વાતો થવા માંડી કે ગોમતી માનું નક્કી છટકી ગયું છે. ગોમતીએ 15 દિવસે મોં ખોલ્યું. પરાગ, ચેતના અને 2-3 પાડોશી પણ હાજર હતા. ગોમતી માના મોઢામાંથી શબ્દો સર્યા.
શું બોલું બેટા, આ તારું લોહી મારા લોહીમાં ભળી ગયું છે, એ મને કાંઈ બોલવા દેતું નથી. તારા લોહીએ મારા ઝઘડાડુ સ્વભાવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે, ને એના વગર તો આજ સુધી મને બીજું કાંઈ બોલતા પણ ક્યાં આવડ્યું છે. મારી દીકરી, મને માફ કરી દે. કોકિલા દીકરી, મને માફ કરી દે. કોકિલા ગોમતીને ગળે વળગી પડી. રડતી આંખો સાથે એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. માં, 15 દિવસે દવાખાને બતાવવા ગયા, બધું બરાબર હતું. દવાખાનેથી પાછા ફરતા બજારમાં ફોટો પાડવાની દુકાન દેખાતા જ સાસુ ગોમતીએ કોકિલાને કહ્યું, હેડ અલી, તારો અને મારો ભેગો ફોટો પડાવવો છે. ફોટો પડાવવા માટેના બાંકડા પર ગોમતીમાં કોકિલાને બાથ બીડીને બેઠા અને કોકિલાના ગાલે બકી ભરીને ફોટો પડાવ્યો. બીજા અઠવાડિયે તો એકલા શહેરમાં જઈને ફોટો મડાવીને ઘેર લાવીને ઓસરીની ભીતે લટકાવી દીધો. આખા ફળિયામાં બધાએ ખાઈ આવ્યા. અલી, આવો સૌ જોવા અમારી સાસુઓનો ફોટો. સમય મળે સૌ નજર નાખી જતા હતા. ફોટો જોઈ સૌ મોઢામાં આંગળા નાખી જતા હતા. જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.